નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આસાબા નંબર સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 15મી સ્વાધ્યાય પ્રતિ દરેક વિદ્યાર્થીએ આમ કરવાએ આજે આપણે લેક્ચર ગ્રુપમાં પેજ નંબર 19 20 અને 21 સમજવાના છે. જો પેજ નંબર 18 છે એમાં શું છે રમત એટલે કે સામૂહિક ખુશી. આપણે અહીંયા રમીએ છીએ સ્કૂલમાં, ઘણી વાર સામૂહિક ખુશી આપણે ઘરમાં પણ રમતા હોઈએ છીએ. તો પેજ નંબર 18 માં શું છે તો કે રમત છે. આપણે ઘણી બધી રમત રમીએ છીએ, ક્રિકેટ, કબડ્ડી, ખોખો, એવી રીતે આ શું છે સામૂહિક ખુશી. હવે પેજ નંબર 19 પર જોઈએ તો કે પપ્પા કે મમ્મી ની મદદ થી નીચે આપેલું જોડકું આવે તો છે ને અહીંયા પેલો ટોપિક લખેલો છે. હવે હું જે વાંચું છું તમારે ધ્યાન થી સાંભળવાનું છે. તેમાં દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 18-19 કાઢેલા હોવા જોઈએ. આ ગાય છે, ગાય કેવી છે તો કે દૂધ આપે એવી છે. આ દૂધ કેવું છે, ગાય થાય એવું છે. આ ગાય કેવું છે તો કે છાસ થાય એવું છે. આ છાસ કેવી છે, માંકડ થાય એવી છે. આ માંકડ કેવું છે, ઘી થાય એવું છે. આ ઘી કેવું છે, લાડવા થાય એવું છે. આ લાડવા કેવા છે તો કે બાળકો ખાય. જો આ જોડકું તમે મેળવાય ગાય દીધું છે પણ તમારે તમારી મમ્મી કે પપ્પાના મદદથી લેવાનું છે જેથી તમને વાંચતા આવડી જાય. ઓકે, રસવાય દી જાય કાના માત્ર એ તમને શબ્દ અને વાક્ય વાંચતા આવડી જાય. તેથી તમારે આ ઘરે પ્રેક્ટિસ કરવાની છે વાંચવાની. હવે એના પાછળના પેજ પર શું શું થાય છે રમકું તો તમને અહીંયા 3 ફુગ્ગા આપેલા છે છે ને. આ રીતના 3 ફુગ્ગા છે. આ દરેક ફુગ્ગામાં તમારે મકંડો રંગ કરવાનો છે બરાબર. હવે એના પછીનો ટૂંક છે ચિત્ર. શું છે ટોપિક તો કે ચિત્ર ક્રમમાં જુઓ યાદ આવે. તો હવે આપણે ચિત્ર જોવાનું છે પણ એની પહેલા આપણે સમજી જોઈએ. સમજી લઈએ તમારા પપ્પા કે મમ્મીની સાથે બેસીને નીચે નીચે જોડકું ગાઓ. હું એક વાર લઉં છું, ફરી તમારે તમારા મમ્મી કે પપ્પાના મદદથી ઘરે શાંતિથી ગાવાનું છે. સરસ મજાનું ઘર અમારું સૌને એવું ગમે. મમ્મી પપ્પા દાદા દાદી સૌ સાથે બેસી છે. ઘર હોય તો ઘરમાં તો બધા રહેતા હોય, મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન બધા સાથે રહે તો મજા આવે અને બધા સાથે બેસીને જમતા પણ હોય. એના પછી બીજું જોડકું છે મામાનું ઘર એટલે દીવો વડે એટલે દીવો તો ટીટો મામો લાગે મીઠો. આ જોડકું તો બહુ જૂનું છે અને તમને બધાને ખ્યાલ જ હોય અને બધાને આવડતું જ હોય પણ વાસ્તવ આપણે શીખવાનું છે. હવે આમણે તમને કીધું ને કે ચિત્ર જુઓ યાદ રાખો ક્રમ પ્રમાણે બધા સામે બોલી જાઓ. હવે પેજ નંબર 20 છે એમાં જુઓ તમને અલગ અલગ ચિત્ર આપેલ છે પણ જો ચિત્રના નામ તો તમને આવડતા હોય શું કરવાનું છે ક્રમમાં યાદ રાખવાના છે. પહેલું ચિત્ર છે ઈસેનું છે બ્રશ, પછી બીજું ચિત્ર છે ઈ કાસકો જેને આપણે દાંતલો કહીએ છીએ, ત્રીજું ચિત્ર છે ઈ નેપકિન હાથમાં છે, ચોથું ચિત્ર છે ઈ મેનાર છે મમ્મી રોટી મળે ને ક્યારેક થી જાય તો મારે પણ કરે, પાંચમું ચિત્ર છે ઈ નળનું છે. હવે બીજામાં જોઈએ એમાં પહેલું ચિત્ર છે ઈસેનું છે તો કે પંખાનું છે, બીજું ચિત્ર છે તપેલીનું છે, પછી ત્રીજો ક્રમ કોને આપ્યો છે તો કે સાંસી ગરમ વસ્તુ હોય તો આપણે તેનાથી ઉપાડીએ તો કે સાંસી, પછી ચોથું ચિત્ર છે તેનું છે તો કે ચીપિયો, અને સૌથી છેલ્લું પાંચમું ચિત્ર છે ઘડિયાળ જેમાં આપણે જોઈ શકીએ કે સમય કેટલો છે કેટલા વાગ્યા. હવે સામેના પેજ પર પેજ નંબર 21 છે જોડો અને માછલીમાં રમકડો. તો માછલી તમને સરસ મજાની દોરે છે, મેં પણ તમને અહીં દોરેલી છે પણ આ ટપકા આપેલા છે અને આપણે સરસ મજાનો પેન્સિલ લઈને વ્યવસ્થિત રીતે લાઈનિંગ કરવાની છે. આ ટપકા છે એની ઉપર જ લાઈનિંગ કરવાની છે, લીટી બહાર જવી જોઈએ નહીં. ઓકે, એને જો વ્યવસ્થિત એક પણ લીટી બહાર ન જવી જોઈએ ટપકાથી. આ એક લાઈન થઈ. હવે નીચે આપણે વળાંક કાઢવો છે તો એમાં આપણે વળાંક કાઢવાનો છે સરસ મજાનો બરાબર. તમારે પણ આવી રીતે વ્યવસ્થિત વળાંક કાઢવાના રહેશે તેમજ માછલીમાં મંગમતો સરસ રંગ પૂરવાનો રહેશે. કોઈ બ્લેક કલર પૂરવાનો નથી, હાથમાં પેન્સિલથી બ્લેક કલર પૂરી શકે છે. હવે નીચે જો શું છે ગાય ઇન્ડી તો આ તમારે તમારા મમ્મીની સામે વ્યવસ્થિત તમ અમારું ઘર એ ગીત તમારે ગાવાનું છે તેમજ પેજ નંબર 19 20 અને 21 એટલે કે પાર્ટ 1 અહીં સુધી દરેક વિદ્યાર્થીને પૂર્ણ થયેલો હોવો જોઈએ. આપણે ફરી બીજા
વિડિયોમાં મળીશું. અસ્તુ.